મુંદ્રાના પ્રાગપર ટોળા વચ્ચેથી 7,50,000ના ચરસ સાથે 3 ઈસમો પકડાયા. માદક પદાર્થોની હેરફેર પર રોક લગાવવા ઉચ્ચ અધિકારીઓના આદેશથી ગત રાત્રે SOGની ટુકડી પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમણે ખાનગીએ મળેલ બાતમીના આધારે મુંદ્રા તાલુકાના પ્રાગપર ટોળા વચ્ચેથી પ્રફુલભાઈ પોપટભાઈ બારિયા અને નરેશ સોમાલાલ શાહને 7,50,000ની 5 કિલો ચરસ સાથે દબોચી લીધા હતા અને તેમના કબજામાં 10,000ની બાઇક, 9,000ના 3 મોબાઈલ તથા 520 રોકડ મળી કુલ 7,69,520નો મુદ્દામાલ કબજે કરી ત્રણેય આરોપીને મુંદ્રા પોલીસને સુપરત કર્યા હતા. બનાવના સંદર્ભે પ્રકાશ પાડતા SOGના ઇન્ચાર્જ PIAR ઝાલાએ જખો પાસે તણાઈ આવેલ ચરસનો કેટલોક જથ્થો અબડાસાના માછીમાર રામજીને હાથ લાગ્યો હોવાનું જણાવ્યું હતું અને તેણે લાલચમાં આવીને તે જથ્થો વેચવાની ગતિવિધિ કરતા ગાંધીધામના નરેશનો સંપર્ક સાધ્યો હતો. જ્યારે નરેશ પરપ્રાંતિઓની વસ્તી માદક પદાર્થોની ભારે માંગ ધરાવતા મુંદ્રામાં જથ્થો પ્રવાહિત કરવાના આશય સાથે ટોળા સ્થિત અરણ્યનાથ ધામના પૂજારી પ્રફુલ બારિયા સાથે સિન્ડિકેટ રચી હતી, પરંતુ તે અંગે બાતમી મળી જતા માલની ડિલિવરી કરવા જઈ રહેલ રામજીભાઈ રંગે હાથે ઝડપાયા હતા.